પલસાણા તાલુકાના વરેલી ગામ ખાતે ગત રોજ થયેલ ભીષણ અથડામણમાં કડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। પલસાણા તાલુકાના વરેલી ગામ ખાતે ગત રોજ હજારોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો તોફાની બનતા સ્થિતિ ગંભીર બનવા પામી હતી, જે બાદ ઘટના સ્થળે જિલ્લાનો મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। તોફાનીઓ દ્વારા કોરોના વોરિયર્સ એવા પોલીસ જવાન ઉપર પથ્થરમારો અને કાચની બોટલોથી હુમલો કરવામાં આવ્યો હતો તથા સરકારી તેમજ જાહેર મિલકતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા 50થી પણ વધુ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતા પારખી રેન્જ આઈજી ગ્રાઉન્ડ ઝીરો પર આવી પહોંચ્યા હતા તથા મોટી સંખ્યામાં તોરાઓને વેરવિખેર કરી 100થી વધુ તોફાનીઓની અટકાયત કરવામાં આવી હતી, જે બાદ ભારે જહેમત પછી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી। જો કે આજ રોજ વહેલી સવારે પણ સ્થિતિ પોલીસના હાથમાં હતી। ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ જવાનો સાથે ફૂટમાર્ચ હાથ ધરવામાં આવ્યું હતું। આખા વરેલી ગામ ખાતે શાંતિ પ્રસરેલી જોવા મળી હતી। કડોદરા જીઆઈડીસીના પીઆઈ વડવી દ્વારા ગત રોજ ફરિયાદ દાખલ કરી મુખ્ય આરોપી બુટલગર એવા રવિ ઉર્ફે રવિકાંત સોનાસિંહ રાજપૂત, તેની પત્ની જયાબેન રવિકાંત રાજપૂત અને શૈલેષ રાજપૂત, કિરણ અંકુશ ગુપ્તા, નાનજીભાઈ લાખાભાઈ માકડિયા તેમજ 1000 જેટલા તોફાનીઓ સામે જાહેર મિલકતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવા બદલ ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેની શરૂઆત ગામ પંચાયત કચેરીને બનાવી હતી। આપ જોઈ રહ્યા છો કે ગામ પંચાયત કચેરીની બારીઓ તેમજ એના તમામે તમામ કાચનો ભૂક્કો બોલાવવામાં આવ્યો છે। અહીં કામ કરતા એક કર્મચારી જેની બાઇક અહીં બહાર હતી તેને પણ આગ ચંપી કરી અને નુકસાન કર્યું હતું। આજે બાઇક દેખાઈ રહી છે જે સળગેલી જ છે। અહીં ગઈકાલે એક કાર, બે બાઇક અને એક રિક્ષાને પણ નુકસાન, મોટી સંખ્યામાં નુકસાન પહોંચેલું હતું। આ ઘટનાને પગલે ગઈકાલે રાતથી લોકડાઉનનો કડક અમલ શરૂ કર્યો અને ઘરની બહાર કોઈને નીકળવા દેવાની મનાઈ કરી હતી અને આવશ્યક સેવાની ચીજવસ્તુઓ લેવા માટે ફક્ત મહિલાઓને જ બહાર જવાની છૂટ આપી હતી, જેને પગલે અહીં અત્યારે પોલીસનો કાફલો ખડકી દેવાયેલો છે। આજે સવારે જ અહીં ફૂટ પેટ્રોલિંગ કડોદરા જીઆઈસી પોલીસના પીએસઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને સાથે સપોર્ટિંગમાં વલસાડની પોલીસ પણ અહીં બંદોબસ્તમાં છે। તેની સાથે SRP કુમુક પણ અહીં મૂકી દેવામાં આવી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।